नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त वीडियो लेक्चर में सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों तमे जाणो छो ए प्रमाणे सदिश बीजगणित प्रकरण नंबर 10 चाली रह्यु छे अने एमां पण आपणे 10.3 नी अंदर 7 दाखलाओ सुधी परिपूर्ण करेलो छे। आजे बीजी कोई ज विशेष चर्चाओनी वात नथी, आपणे डायरेक्ट प्रश्न क्रमांक 8 ऊपर आगळ वधीशुं। प्रश्न क्रमांक 8 थियरी बधी परफेक्ट ऑलरेडी थई ज गई छे। आठमा प्रश्ननी शुरुआत करिए। बे सदिशो ए अने बीना मान समान होय, बे सदिशो छे ए अने बीना मान समान होय, तेमनी वच्चेनो खूणो 60 छे, अदिश गुणाकार 1/2 छे, तो तेमनुं मान शोधो। बे सदिशो ए अने बीना मान समान छे, अहीं बे सदिशो ए तथा बीना मान समान छे, એટલે બંને જે સદિશો છે ને, એ સદિશ અને બી સદિશ બેના માન સરખા છે, બરાબર છે? એટલે એ ક્લિયર વસ્તુ આપણને આપી છે કે ભાઈ બંનેના જે માન આવે છે એ કાયદેસર રીતે સમાન છે। તો એનો મતલબ વિડીયો ચેક કરવા જવું પડે, ક્યાંથી દેખાય છે ક્યાંથી નથી દેખાતો, એટલે એક વખત તો સેટ કરવું જ પડે, બરાબર છે? બીજા નંબરની અંદર એ બે વચ્ચેનો ખૂણો 60 છે અને બેનો દોઢ ગુણાકાર 1/2 છે, વળી માટે એનું માન અને બીનું માન તથા એ સદિશ બી સદિશ બરાબર 60 અને એ ડોટ બી બરાબર 1/2 આપેલ છે, ખૂણો આપ્યો છે, ડોટ ગુણાકાર આપ્યો છે। તો આપણી પાસે સિમ્પલ વસ્તુ છે કે બેના માન ગોતવાના છે, તો સૂત્ર આપણી પાસે છે કોસ થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ છેદમાં એનું માન અને બીનું માન, બરાબર છે? તો અહીંયા કોસ 60 આની કિંમત 1/2, બેના માન સમાન છે, તો એ અને એ બે એમ લખી શકાય કારણ કે એ અને બી બે સમાન છે। તો અહીંયા કોસ 60ની કિંમત આપણને બધાને ખબર છે કે એ પણ 1/2 જ થાય છે, માટે અહીંયા એ સદિશ એનો વર્ગ આ ઉપર જશે 1/2 કોસ 60 બરાબર 1/2 અને 1/2 બરાબર 1, માટે એના માનનો વર્ગ બરાબર 1, તો ઇમ્પ્લાઇઝ એ સદિશ આપણને એકમ સદિશ મળશે અને એવું ને એવો બી સદિશ થશે, કેમ કે બંને કેવા છે સમાન છે, માટે તેમના માન એમ 1 છે અને તેઓ એકમ સદિશ છે, માટે એ સદિશ તથા બી સદિશ ના માન 1 છે તથા તેઓ એકમ સદિશ છે। સ્પષ્ટતા ત્યાં જ માર્ક, બરાબર? નંબર 9 કુલ મળીને જોઈએ તો આપણી પાસે અહીંયા 18 સુધીના ક્વેશ્ચન છે। ગણીશો વારા પૂરતી વારા, સદિશ એ બાર માટે આવું હોય તો એક્સ બાર શોધો, એકમ સદિશ એ બાર માટે સદિશ એકમ સદિશ છે, એનો મતલબ એનું માન જે છે એ શું થશે, 1 થશે, એ પોતે એકમ સદિશ છે, તથા બીજી જે શરત છે પ્લસ એ સદિશ ડોટ એક્સ માઇનસ એ સદિશ બરાબર 1 આપ્યા છે ને 12, તો એક્સ ગોતવાનો છે। તો આ તો આપણને ખબર જ છે, એકવાર વત્તાવાળો આવ્યો એકવાર ઓછાવાળો આવ્યો, એટલે સોરી એકવાર વત્તાવાળો આવ્યો અને એકવાર ઓછાવાળો આવ્યો, તો આવું થશે એક્સ બાર ગુણ્યા એક્સ બાર, એટલે એક્સ બારના માનનો વર્ગ, પછી એક્સ બાર ડોટ એક્સ બાર માઇનસ એક્સ બાર એ બાર પ્લસ એ બાર એક્સ બાર, ડોટ ગુણાકાર સમક્રમી છે એટલે નીકળી જશે બરાબર 12। એનું માન કેટલું આપ્યું છે, 1 આપ્યું છે, એક્સ દિશનો વર્ગ માઇનસ 1 નો વર્ગ 1 બરાબર 12,
बार ने तेर बराबर तेर में क्या नहीं पड़े फेर तो आप तो एक्स सदिश मान गोतवा वर्गमूल में तेर ना 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 प्रश्न है पर मजा आए टचुकड़ा बराबर ध्यान थी गणशो तो कोई क्या कहीं तकलीफ पड़ती ज नहीं। दसमो सदिशो ए बी अने सी माटे ए बार वत्ता लैमड़ा बी बार सी बार ने लंब हो तो लैमड़ा गोतो पहला आपेल सदिशो घटक स्वरूप में लखशू आप जुज ना टू आय वत्ता टू जे वत्ता थ्री के टू टू थ्री सदीश बी क्यों है माइनस आय वत्ता टू जे वत्ता के एक पण भूल तमने जवाब थी वंचित राख देशे टू जे माइनस आय वत्ता टू जे वत्ता के અને સદિશ સી થ્રી આઈ વત્તા જે કે આપ્યું નથી થ્રી આઈ વત્તા જે બરાબર થ્રી વન ઝીરો છે હવે શું આપણને કીધું છે તો એ વત્તા લેમડા બી બાર એ ને લંબ સદિશ સી છે બરાબર છે એટલે લંબ છે એટલે ડોટ ગુણાકાર ઝીરો થાય હવે એ વત્તા લેમડા બીબા બીબા તો હું ડાયરેક્ટ જ લખું છું અહીંયા ટુ ટુ થ્રી વત્તા લેમડા બી સદીશ માઇનસ એક બે એક અને તમે આઈ જે કે સ્વરૂપમાં લખો તો પણ કંઈ પ્રશ્ન છે નહીં તમારા હાથની વાત છે ટુ ટુ થ્રી વત્તા માઇનસ લેમડા ટુ લેમડા અને લેમડા ટુ માઇનસ લેમડા ટુ પ્લસ ટુ લેમડા થ્રી પ્લસ લેમડા બરાબર તો આ જે છે એ મને કયો સદિશ મળ્યો એ વત્તા લેમડા બી બા એનો મતલબ આમ થયો માટે સદિશ એ વત્તા લેમડા બી બા ટુ માઇનસ લેમડા આઈ કેરેટ વત્તા ટુ પ્લસ ટુ લેમડા જે કેરેટ વત્તા થ્રી પ્લસ લેમડા કે કેરેટ એ સી બારને લંબ છે માટે એ બાર વત્તા લેમડા બી બાર ડોટ સી બાર બરાબર ઝીરો કારણ કે લંબ સદિશનો આપણી પાસે કાયદેસરનો નિયમ છે એનો ડોટ ગુણાકાર જે છે એ શું થાય ઝીરો થાય નવીન કોઈ વેરાયટી છે નહીં એનો ડોટ ગુણાકાર શું થશે ઝીરો થશે થાય ને આપણી પાસે એ નિયમ કાયદેસર છે જ અને એનો નિયમનો આપણે ઉપયોગ કરવો પડશે અને કરશું પણ ખરા એનો કોઈ પ્રશ્ન છે નહીં બરાબર તો અહીંયા ડાયરેક્ટ હું આ જ લખું છું જેથી કરીને મને ગણતરી કરવી સરળ રહે ટુ માઇનસ લેમડા ટુ પ્લસ ટુ લેમડા થ્રી પ્લસ લેમડા ડોટ સી જે છે એ અહીંયા થ્રી વન ઝીરો છે થ્રી વન ઝીરો બરાબર ઝીરો સરખાવી દઈએ ત્રણ કાઉન્ટમાં બે માઇનસ લેમડા એક કાઉન્ટમાં બે પ્લસ ટુ લેમડા વત્તા ઝીરો બરાબર ઝીરો ત્રણ ટુ છ માઇનસ ત્રણ લેમડા વત્તા બે વત્તા બે લેમડા બરાબર ઝીરો આઠ બરાબર લેમડા રેડી લેમડાની કિંમત આઠ આવતી હતી જે આપણને મળી ગઈ છે ચિંતા નકો નંબર ઇલેવન લખો બરાબર છે કોઈ પણ બે શૂન્યતર સદિશો એ બાર અને બી બાર માટે દર્શાવો કે એના માન સદિશ એનું માન ગુણ્યા બી બી સદિશ વત્તા બીનું માન ગુણ્યા એ સદિશ એનું માન બી સદિશ માઇનસ બીનું માન એ સદિશને લંબ છે એટલે ડોટ ગુણાકાર આપણે ઝીરો બતાવવો પડશે બરાબર એ અને બી બે શૂન્યતર સદિશો છે શૂન્ય સિવાયના
બરાબર શૂન્યતર સદિશો છે. બહુ એ ધ્યાનથી લખશું, કારણ કે લંબ બતાવવા માટે બંનેનો ડોટ ગુણાકાર આપણે કાયદેસર ઝીરો બતાવવો પડશે. હવે એનું માન એનો વર્ગ છે નહીં. બી સદિશ ધ્યાનથી લખવાનું, એક પણ ભૂલ જવાબથી વંચિત રાખી દે. બીનું માન એ સદિશ, એ સદિશ એ, એનું માન બી માઇનસ બીનું માન એ, લંબ છે તેમ બતાવવા બંનેનો અદિશ ગુણાકાર શૂન્ય બતાવીશું. બરાબર, બંનેનો અદિશ ગુણાકાર આપણે કેવો બતાવશું? શૂન્ય બતાવીશું. તો જો માટે એ ડોટ બી, કે કાયદેસર જ લખવું પડે એમાં તો ચાલે ને, એ ડોટ બી અને આ બી વસ્તુ કાયદેસર ડિફરન્ટ છે તો એને ડિફરન્ટલી ટ્રીટમેન્ટ આપવી પડશે. અને ડોટ ગુણાકાર જ્યારે કરો ત્યારે આપણે જે નિયમો, એકચ્યુઅલી આ તો પ્લસ અને માઇનસવાળા બે જ પદો છે, બીજા કોઈ પદો નથી, પણ બીજા પદો આવે તો પણ આપણા નિયમમાં જ કોઈ ફેરફાર કરવાનો હોતો નથી. ડોટ, બરાબર, ડોટ ગુણાકારમાં એ સદિશ માઇનસ બી સદિશ અને એ, બરાબર છે. તો આમ જો તો એકવાર વધતા ને એકવાર ઓછા આના જેવું છે, એકવાર વધતા ને એકવાર ઓછા, સીધો આનો વર્ગ માઇનસ આનો વર્ગ એવું જ વધે, બીજું કંઈ વધે નહીં. પણ છતાંય આપણે આનો ગુણાકાર કરીશું, એ નવાનો વર્ગ બી સદિશ ગુણ્યા બી સદિશ માઇનસ એ સદિશનું માન બી સદિશનું માન બી સદિશ ગુણ્યા એ સદિશ, આને પહેલાં બે હારે ગુણ નાખ્યું, વત્તા આને આની હારે ક્રમમાં જ લખું છું. ડોટ ગુણાકાર તો સમક્રમી છે, બી સદિશની એ સદિશ માઇનસ સદિશ બીના માનનો વર્ગ એ ડોટ એ. તો આ બે જુઓ છો સમાન છે, વત્લા પદ નીકળી જશે અને આ થશે બીના માનનો વર્ગ થશે માઇનસ વર્ગ, ને આ થશે એ એ સદિશનો માનનો વર્ગ. તો બંને સમાન થયા, એના માનનો વર્ગ બીના માનનો વર્ગ, તો અચીરો થઈ ગઈ. બરાબર, ડોટ ગુણાકાર શૂન્ય હોય માટે બે સદિશો પરસ્પર લંબ છે, માટે પરસ્પર લંબ છે. ફરી પાછો ડઝનમાં ક્વેશ્ચન આવી ગયા. એ ડોટ એ બરાબર ઝીરો, એ ડોટ બી બરાબર ઝીરો હોય તો સદિશ બી બાર વિશે શું તારણ કાઢી શકાય? એ ડોટ એ બરાબર ઝીરો, એ સદિશ ને એ સદિશનો ડોટ ગુણાકાર ઝીરો તથા એ ડોટ બી બરાબર ઝીરો આપેલ છે, આવું હોય તો બી વિશે શું કહી શકાય? તો આપણે બીજું કંઈ નવું કહેવાનું થતું જ નથી. હવે એ બરાબર ઝીરો છે એ તો ફાઇનલ છે, એ બરાબર ઝીરો અથવા તો બી બરાબર ઝીરો અથવા તો એ બાર લંબ બી બાર, અહીંયા એક વસ્તુ તો કહી શકાય, એ સદિશ એ તો ઝીરો જ છે, કારણ કે ડોટ ગુણાકાર ઝીરો થયો એટલે બી સદિશ કેવા હશે? શૂન્ય સદિશ જ હશે. અને આ બેનો ડોટ ગુણાકાર ઝીરો એટલે એ બરાબર ઝીરો અથવા બી બરાબર ઝીરો એ હોઈ શકે, બી બરાબર ઝીરો હોઈ શકે, અથવા તો એ બાર લંબ બી બાર, આવું હોઈ શકે. તો ડોટ ગુણાકાર ઝીરો થાય ને, એ સદિશ તો ઝીરો જ છે તો એ ઝીરો હોય છે, કાં તો બી ઝીરો હોય છે અથવા તો બી સદિશો પરસ્પર લંબ છે. એનો મતલબ બી કોઈ પણ સદિશ હોઈ શકે, ઝીરો હોય લંબ પણ સદિશ હોય, માટે બી એ કોઈ પણ સદિશ હોઈ શકે. બરાબર, બી જે છે એ ગમે તે સદિશ
હોય એમાં કંઈ ચિંતા કરવાની નથી. તેર એબીસી એકમ સદિશો છે, એ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો છે. એ બી સી એકમ સદિશો છે તથા સદિશ એ વત્તા બી સી બરાબર ઝીરો. સદિશ ઝીરો સદિશ જ છે ને, ઝીરો છે આપેલ છે બરાબર. ત્રણેયનો સરવાળો તો એ ડોટ બી, બી ડોટ સી, સી ડોટ એનું મૂલ્ય મેળવો. હવે આમાં ઘણી બધી રીતે આપણે ગણી શકાય છે, પણ આપણે આપણી રીતે જ ગણીશું. એ ડોટ બી ડોટ સી બરાબર ઝીરો છે તો જો અહીંયા પહેલાં આવું લખી શકાય, માટે સદિશ એનું માન, બીનું માન, સીનું માન બરાબર એક. હવે જેટલી સ્પષ્ટ અને ટૂંકી રીત હશે એટલી જ તમને મજા આવશે બરાબર ઝીરો બરાબર છે. સમજવું પડે છે. એના બરાબર ઝીરો. હવે આ બેનો ગુણાકાર જ કરવાનો છે, નવી કોઈ પેટર્ન છે નહીં. તો ગુણાકારના જે આપણી પાસે ફંડામેન્ટલ ભૂતકાળના નિયમો છે, તો આ બેનો ડોટ ગુણાકાર ઝીરો એનો મતલબ એવો થાય, એ સદિશ, બી સદિશ અને સી સદિશ એનો વર્ગ બરાબર ઝીરો. હવે આનું વિસ્તરણ જ માગે છે, એક્સ વત્તા વાય વત્તા ઝેડના વર્ગનું, એના માનનો વર્ગ વત્તા બીના માનનો વર્ગ વત્તા સીના માનનો વર્ગ. પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા વત્તા બે ગુણ્યા પહેલું બીજું, બીજું ત્રીજું અને ત્રીજું પહેલું બરાબર ઝીરો બરાબર છે. કાયદેસર થાય. હવે આ ત્રણેયની કિંમત કેટલી એવી છે, એક વત્તા એકનો વર્ગ એક જ થશે. ટુ એ ડોટ બી, બી ડોટ સી, સી ડોટ એ બરાબર ઝીરો. થ્રી પ્લસ ટુ એ ડોટ બી, બી ડોટ સી, સી ડોટ એ બરાબર ઝીરો. એ ડોટ બી, બી ડોટ સી, સી ડોટ એ બરાબર માઇનસ થ્રી. તો ત્રણેયનો ડોટ ગુણાકાર જ માંગ્યો છે ને, તો એ આપણને કાયદેસર માઇનસ થ્રી બાય ટુ. એ પ્લસ બી પ્લસ સીનો વર્ગનું વિસ્તરણ જે આપણે કરીએ છીએ ને, એ જ પ્રમાણે આને ફોલો કરવાનું છે. માટે નંબર 14 1 4. એ સદિશ ઝીરો સદિશ છે, બી સદિશ અથવા જો સદિશ એ શૂન્ય સદિશ હોય અથવા બી શૂન્ય સદિશ હોય તો એ અને બી સદિશનો ડોટ ગુણાકાર ઝીરો. પરંતુ પ્રતિપ સત્ય હોય તે જરૂરી નથી. પ્રતિપ સત્ય હોય તે જરૂરી નથી એટલે બેનો ડોટ ગુણાકાર ઝીરો હોય પણ એ અને બી શૂન્ય ન પણ હોય. તમારા જવાબનું સમર્થન, તમારા જવાબનું ઉદાહરણ સહિત સમર્થન આપો બરાબર છે. સદિશ એ બરાબર ઝીરો, બી બરાબર ઝીરો, એ ડોટ બી, પરંતુ તેનું પ્રતિપ અર્થાત પ્રતિપ સત્ય હોય તે જરૂરી નથી. સત્ય હોય તે જરૂરી નથી. તો જો સદિશ એ ઝીરો અથવા બી ઝીરો હોય તો સદિશ એ બરાબર ઝીરો અથવા ઝીરો હોય તો એ ડોટ બી બરાબર ઝીરો થાય બરાબર. એ અને બીનો ડોટ ગુણાકાર શું થાય, ઝીરો થાય. પરંતુ તેનો પ્રતિપ અર્થાત પરંતુ તેનું પ્રતિપ એનો મતલબ શું થાય, અર્થાત એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર ઝીરો હોય તો, એ અને બીનો ડોટ ગુણાકાર ઝીરો હોય તો
એ સદિશ બી સદિશ કોસ થીટા બરાબર ઝીરો થાય હે ને ડોટ ગુણાકારનો નિયમ છે ને એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા બે વચ્ચેનો ખૂણો પરંતુ જો સદિશ એ અને બી શૂન્ય સદિશ ન હોય તો કોસ થીટા બરાબર ઝીરો થાય પરંતુ સદિશ એ નોટ ઇક્વલ્સ ટુ શૂન્ય તથા બીનું માન નોટ ઇક્વલ્સ ટુ ઝીરો હોય તો કોસ થીટા બરાબર ઝીરો થાય એટલે કે થીટા બરાબર કેટલા લેવા પડશે પાઈ બાય ટુ લેવા પડે ને થીટા બરાબર શું લેવું પડે પાઈ બાય ટુ આપણે એક ઉદાહરણ જ આપવાનું છે એટલે કે એ અને બી પરસ્પર લંબ છે તેમ કહેવાય બરાબર પણ બે સદિશો શૂન્ય થાય નહીં એટલે કે એ તથા બી પરસ્પર લંબ સદિશો કહે છે એ અને બી પરસ્પર શું કહેવાય લંબ સદિશો કહેવાય હવે આપણે એક એવું ઉદાહરણ દઈએ જો તે ઉદાહરણ તમારો જવાબનો ઉદાહરણ સાથે સમજાવો દાખલા તરીકે એ સદિશ બરાબર આપણે શૂન્ય સદિશ ન હોય એવું કોઈ પણ ઘણા બધા સદિશો ગણ્યા છે બે પાંચ બે લઈ લો ટુ વાય પાંચ જે ટુ કે તથા બી સદિશ લઈ લો બેનો આ શૂન્ય સદિશ ન થયો હવે આનો વિરુદ્ધ એકાદું લઈ લેશું બરાબર ટુ વાય ગણતરી કરવાની બે દુ ચાર થશે આપણે ગોઠવવાના જ છે બે દુ ચાર ને બે પંચા દસ અને ત્રણ છ ત્રણ દુ ચાર ત્રણ દુ છ એટલે છ ચાર દસ થઈ ગયું બરાબર તો હોય તો એ ડોટ બી બરાબર બે પાંચ બે ડોટ બે માઇનસ બે ત્રણ બરાબર ચાર ઓછા દસ વત્તા છ બરાબર ઝીરો થાય છે પરંતુ એ સદિશ નોટ ઇક્વલ્સ ટુ શૂન્ય તથા બી સદિશ નોટ ઇક્વલ્સ ટુ શૂન્ય બી શૂન્ય સદિશ નથી બરાબર અર્થાત આપેલ વિધાનનું પ્રતીક સત્ય નથી માટે આપેલ વિધાનનું પ્રતીક સત્ય નથી એટલો મતલબ અહીંયા તમને કહેવા દે માંગો છે કે બે સદિશ ઝીરો હોય ને શૂન્ય સદિશ હોય તો એમનો ડોટ ગુણાકાર ઝીરો થાય પણ કોઈ પણ બે સદિશ એવા મને દો કે જેનો ડોટ ગુણાકાર ઝીરો થતો હોય પણ તું એવો શૂન્ય સદિશ નથી એટલે અહીંયા મેં આ શું લખ્યું એ ડોટ બી બરાબર ઝીરો હોય તો આના બરાબર ઝીરો થાય એટલે એ અને બી તો શૂન્ય સદિશ ન હોય તો કોસ થીટા બરાબર ઝીરો થાય એટલે બે સદિશો પરસ્પર લંબ તો થશે જ આ થોડીક વધારાની ઇન્ફોર્મેશન છે આ ડાયરેક્ટ તમને એક્ઝામ્પલ અહીંયા સમજાવેલું છે અને સરળતાથી તમે લોકો સમજી પણ શકો છો બરાબર છે તો સૌથી પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લેશું હવે આમાં હમશે નહીં રેડી જી છે આપણી પાસે પુષ્કળ દાખલાઓ અને ગણવાના જ છે બધા જો ત્રિકોણ તેર પંદરમો દાખલો ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ
अनुक्रमे एक बे त्रण माइनस एक जीरो 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 एक बे हो तो खूणों ए बी सी शोधो। बराबर है त्रिकोण ए बी सी ना शिरोबिंदुओं पंदरमो दाखलो ए ત્યાંથી શિરોબિંદુ લખશું એક બે ત્રણ માઇનસ એક ઝીરો ઝીરો તથા સી ઝીરો એક બે છે બરાબર છે આ ત્રિકોણ એબીસીના શિરોબિંદુઓ આપણને એ પાસે જરૂર નથી પણ ત્રિકોણની વાત જ બિચારાને દોર નાખવાનો એબીસી ખૂણો એબીસી ગોતો એટલે આ ખૂણો આ થીટા લઈ લો ખૂણો એબીસી મેળવવાનો છે એબીસી એ બીએ અને બીસી વચ્ચેનો ખૂણો છે બીએ અને બીસી વચ્ચેનો ખૂણો છે બરાબર છે તો ઓએ ઓબી ને ઓસી તો આપણે લખી શકીએ છીએ ખૂણો એબીસી એ બીએ અને બીસી વચ્ચેનો એ બે વચ્ચેનો ખૂણો છે કયો બીએ અને બીસી વચ્ચેનો ખૂણો છે રેડી તો પેલા ઓએ લખી નાખી ઓએ બરાબર આઈ વત્તા ટુ જે વત્તા થ્રી કે ઓબી બરાબર માઇનસ આઈ જે અને કે તો છે જ નહીં અને એ લખવાની પણ જરૂર નથી તથા ઓ સી બરાબર આઈ નથી જે વત્તા ટુ કે હવે બી એ બી એટલે ઓ એ માઇનસ ઓ બી થશે ઓ એ માઇનસ ઓ બી ઓ એ એટલે આઈ વત્તા ટુ જે વત્તા થ્રી કે માઇનસ ઓ બી એટલે માઇનસ માઇનસ પ્લસ આઈ બરાબર શું થશે ટુ આઈ વત્તા ટુ જે વત્તા થ્રી કે રેડી માટે બી એનું માન જોશે વર્ગમૂળમાં બેનો હોય ચાર વત્તા ચાર વત્તા નવ ચારને ચાર આઠને નવ સત્તર બરાબર છે આ જે છે એ વર્ગમૂળમાં સત્તર આવ્યું બી એ અને બીસી બીસી તો ઓસી માઇનસ ઓ બી તો ઓસી કેટલા છે જે વત્તા ટુ કે માઇનસ ઓ બી એટલે માઇનસ માઇનસ પ્લસ આઈ તો શું થયું આઈ વત્તા જે વત્તા ટુ કે એટલે એનું માન શું થયું એકનો વર્ગ ચાર વર્ગમૂળમાં છ થાય સિમ્પલ જ છે હવે બી એ અને બી સીનો ડોટ ગુણાકાર જોશે બી એ ડોટ બી સી તો બી એ કેટલું છે ટુ ટુ થ્રી ડોટ બી સી કેટલું છે વન વન ટુ તો બે એકુ બે વત્તા ત્રણ ટુ છ છ અને ચાર દસ આ બેનો ડોટ ગુણાકાર શું આવ્યો દસ આવ્યો માટે કોસ એંગલ એ બી સી બરાબર ખૂણો કયો બનશે બી એ ડોટ બી સી છેદમાં બી એનું માન અને બી સીનું માન તો આ દસ છે બેનો ડોટ ગુણાકાર આ વર્ગમૂળમાં સત્તર ને વર્ગમૂળમાં છ સત્તર છ એકસો ને બે તો દસના છેદમાં વર્ગમૂળમાં એકસો બે માટે એંગલ એ બી સી બરાબર કોસ ઇનવર્સ દસના છેદમાં વર્ગમૂળમાં એકસો બે હા જ મેંગું હતું ને એ અને બી વચ્ચેનો ખૂણો બરાબર છે એંગલ એ બી સી
અને આપણને મળી ગયો છે એ બી સી વચ્ચેનો ખૂણો થીટા. રેડી. હવે 16માં સાબિત કરો કે આ બિંદુઓ સમરેખ છે. સમરેખ બતાવવાના છે 16માં. આપેલ બિંદુઓ વ્યવસ્થિત રીતે એ બે એક બે સાત બી બે છ ત્રણ તથા સી 3-10-1 છે. સમરેખ બતાવવાના એટલે એક જ રેખામાં બતાવવાના. જો રેખા ચેપ્ટર હોય તો ઢાળ જ્ઞાન તેને એવું ઘણું બધું આપણી પાસે હોય, નિશ્ચય એક ઝીરોના તે આપણે ઘણું બધું બતાવી શકીએ, પણ અહીંયા તો સદિશની વાત છે. બરાબર છે, એટલે સરખાવી શકાય. બે સદિશ પેરેલલ હોય તો એને સરખાવી શકાય. પહેલાં તો એ બી સદિશ લઈ લે, તો અહીંયા આમ લખવું હોય તો લખાય. માટે ઓ એ બરાબર શું થાય? આઈ વત્તા 2J વત્તા 7K. ઓ બી સદિશ બરાબર 2I + 6J + 3K તથા ઓ સી 3I + 10J - K થાય. બરાબર, કાયદેસર ઓ એ ઓ બી અને ઓ સી આપણને મળી ગયા છે, એટલે એમાં કોઈ પ્રશ્ન છે નહીં. હવે બતાવવાનું શું છે કે એ બી સી સમરેખ છે, તો એ બી સદિશ બરાબર શું થશે? તો એ બી બરાબર ઓ બી માઇનસ ઓ એ. આમ થાય ઓ બી માઇનસ ઓ એ. ઓ બી છે 2I + 6J + 3K માઇનસ ઓ એ I - 2J. સીધું માઇનસ ગુણ નાખું છું, -7K બરાબર. જુઓ ને તો 2માંથી 1 જશે એટલે ખાલી આઈ કેરેટ વધશે, 6માંથી 2 જશે એટલે +4J કેરેટ વધશે, અને 3માંથી 7 જશે એટલે -4K કેરેટ. I + 4J - 4K બરાબર છે. પછી બી સી ગોતી લઈ તો OC - OB. OC સદિશ એટલે 3I + 10J સાથે જ ગણવાનું, -K. અને બાદ કરું છે તો માઇનસ નિશાની આ બધાને આપી દેશું, -2I - 6 એટલે એક સ્ટેપ બચે આપણે, -3K. 3માંથી 2 જશે એટલે I કેરેટ. પછી 10માંથી 6 જાય એટલે +4J કેરેટ, અને -K અને આ બે સમાન આવ્યા. જો આ બે સરખા જ આવ્યા, I + 4J - K 4K બરાબર. એ બી અને બી સી એક જ રેખામાં આવ્યા. હવે સી એ જોઈ લઈએ. સી એ શું છે? ઓ એ માઇનસ ઓ સી. ઓ એ વેક્ટર તો આપણે અહીંયા લખ્યું છે, I + 2J + 7K માઇનસ ઓ સી નિશાની આપશું, -3I - 10J + K બરાબર. તમે જોઈ શકો છો 1માંથી 3 જશે એટલે -2I, પછી 2માંથી 10 જશે એટલે -8I, 7 ને 8 8K. આમાંથી -2 કોમન લઉં તો I + 4J - 4K. આમ થાય -2 કોમન લઉં તો થશે. તો એનો મતલબ એવો થયો કે સી એ સદિશ બરાબર -2. આ શું આવ્યું? બી સી લખો કે એ બી લખો, બંને સરખું જ થાય. બી સી બરાબર છે. તો કમ્પેરિઝન કરીએ કે એનો મતલબ સી એ સમાંતર બી છે અને સામાન્ય બિંદુ સી છે. સી એ સમાંતર બી સી, બે સમાન થશે. સી એ સદિશ અને બી સી સદિશ તથા તેમનું સામાન્ય બિંદુ સી છે, અને આપણે સમરેખ બતાવવા હતા તો એ કાયદેસર રીતે મળી ગયા આપણને. એમાં કંઈ પ્રશ્ન રહ્યો? બરાબર, તેમનું સામાન્ય બિંદુ સી છે, માટે એ બી અને બી સી સમરેખ થાય.
वड़ी ए बी अने बी सी तो हरखा छे ने माटे बिंदु ए बी सी समरेख छे बराबर। लीगली प्रोसेस थी आपणे बताई शकीए एमां कोई प्रश्न रहेतो नथी। 17મો साबित करो कि काटकोण त्रिकोण शिरोबिंदु है तो पायथागोरस प्रमेय थी करी शकाय पण ई तो बधा ना आवडे ई नत करू कंईक बीजू करिए ओके। धारो के ए बी सी ए त्रिकोण ए बी सी ना शिरोबिंदु छे आपेल छे के हवे जो अहीं आपने स्पष्ट आईजेके वाली वात आपी छे शांतिथी समझो ए काटकोण त्रिकोणना शिरोबिंदुओ छे एवुं साबित करवानुं तो बे बाजुनो वर्गोनो सरवाळो बराबर त्रीजी बाजुनो वर्ग थई पायथागोरस प्रमाणे मानांक वापरी आपणे सदिशोनुं तो ए थई जाय અને એમ નથી કરવું માની લો કે એમ આપણે નથી કરવું અને બીજી કોઈ પેટર્ન આપણે વાપરવી છે તો બીજી પેટર્નમાં શું કરીએ કે બે સદિશોનો ડોટ ગુણાકાર ઝીરો થાય તો એ બે સદિશો પરસ્પર લંબ થાય તો ઓ એ કેટલા આપ્યા છે પહેલું શિરોબિંદુ એ નથી લેતા ઓ એ લખીએ છીએ ટુ આઈ કારણ કે આઈ જે કે ફોર્મમાં છે ટુ આઈ માઇનસ જે વત્તા કે ટુ આઈ માઇનસ જે વત્તા કે ओ बी बराबर आई माइनस थ्री जे माइनस फाइव के ओ सी थ्री ए माइनस फोर जे माइनस फोर के બરાબર। હવે આ જે બધા છે ને એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું બતાવવાનું તો સીધે સીધું તો સેટ ન થાય તો સૌથી પહેલાં આપણે એ બી ગોતી લઈએ એ બી ઓ બી માઇનસ ઓ એ ઉપરની જેમ જ આઈ માઇનસ થ્રી જે માઇનસ ફાઇવ કે માઇનસ ઓ એ નિશાની અહીંયા ને બદલી નાખશું પ્લસ જે માઇનસ કે તો આપણને શું મળે છે આઈ માઇનસ ટુ આઈ એટલે માઇનસ આઈ માઇનસ થ્રી જે પ્લસ જે માઇનસ ટુ જે માઇનસ ફાઇવ કે માઇનસ સિક્સ કે આ એ બી મેળ્યું બરાબર છે આ આપણને એ બી મેળ્યું બી સી બરાબર ઓ સી માઇનસ ઓ બી તો ઓ સી 3i માઇનસ 4j માઇનસ 4k અને ઓ બી આઈ પ્લસ 3j પ્લસ 5k બરાબર ઓ સી માઇનસ ઓ બી તો 3i માઇનસ આઈ એટલે 2i પછી માઇનસ 4j પ્લસ j એટલે માઇનસ j અને માઇનસ 4k પ્લસ k તથા એ સી ગોતવાનું બાકી રહ્યું ને ત્રણેય બાજુ ગોતી નાખી પછી એનો માન ગોતીને વર્ગોનો સરવાળો કર્યો પણ આપણે એમ નથી કરવાનું આપણે ડોટ ગુણાકાર બતાવવો છે પરિણામની સદી સી એ ઓ એ માઇનસ ઓ સી ઓ એ ટુ આઈ માઇનસ જે વત્તા કે અને ઓ સી માઇનસ થ્રી આઈ પ્લસ ફોર જે પ્લસ ફોર કે બરાબર બે માઇનસ ત્રણ માઇનસ આઈ માઇનસ જેન પ્લસ થ્રી જે પ્લસ કેન પ્લસ ફાઇવ કે થાય તો એ બી બી સી અને સી એ ત્રણેય મળી ગયું છે હવે કોઈ પણ બેનો ડોટ ગુણાકાર કરીએ હું છે ને તમને બી સી અને સી એનો ડોટ ગુણાકાર કરી દઉં બી સી ડોટ સી એ બરાબર બી સી એટલે તમે આમ લખી શકો ટુ વાય માઇનસ જે વત્તા કે ડોટ સી એ માઇનસ આઈ વત્તા થ્રી જે કારણ કે ગણેલું છે આ ફાઇવ કે તો અહીંયા માઇનસ ટુ થશે પ્લસ માઇનસ થ્રી પ્લસ ફાઇવ બરાબર ઝીરો થાય ને આઈ ડોટ આઈ તો એક થઈ જશે એટલે કોઈ ચિંતા નથી માટે શું કહી શકાશે બીસી જે છે એ સી અને લંબ છે
बीसी सदी सी सी ने लम छे तो एबीसी काटकोण त्रिकोण थशे। એટલે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે ડોટ ગુણાકાર ઝીરો થાય એ બહુ જ અગત્યની થિયરી છે કે ડોટ ગુણાકાર ઝીરો હોય ને તો કાયદેસર આપણે કહી શકીએ કે બંને પરસ્પર હમ છે। હવે એ બાર શૂન્યતર અઢારમો વિકલ્પ છે, નીચે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો વિકલ્પ તો આપણે પસંદ કરીએ જ છીએ, એમાં કોઈ પ્રશ્ન છે નહીં અને સરળતાથી આપણે ઉકેલી પણ શકીએ છીએ। એ સદીશ શૂન્યતર સદીશ હોય એનું માન એ હોય, સદીશ એ શૂન્યતર સદીશ હોય એનું માન એ હોય અને લેમડા શૂન્યતર અદીશ હોય તો લેમડાની કઈ કિંમત માટે લેમડા એ બાર એકમ સદીશ થાય, લેમડા એ બાર એકમ સદીશ થાય તો આમ લખું એક, લેમડા એ બાર એકમ સદીશ થાય એવી આપણે પ્રોસેસ કરવાની છે। તો આનો તો ગુણધર્મ છે આપણી પાસે, અલગ અલગ માન આપી શકાય એ સદીશ બરાબર એક। પ્રશ્ન સમજાણો, એ શૂન્યતર સદીશ હોય, શૂન્ય સદીશ નથી તેનું માન એ છે અને લેમડા શૂન્યતર અદીશ હોય, લેમડા જે છે એ શૂન્યતર અદીશ હોય, હવે એનું માન એ છે, સદીશ એનું માન એ આપેલ છે માટે એ થાય બરાબર છે। તો પાછી ઓલાની અંદર કિંમત મૂકી દઈ, એક પરથી બરાબર એક, લેમડા બરાબર વન અપોને, આમ થાય ને માનાંકમાં લેમડા બરાબર વન અપોને। તો વિકલ્પ જોઈએ તો જો લેમડા બરાબર એક એવું તો નથી આવતું, લેમડા બરાબર માઇનસ એક એ નથી આવતું, એ બરાબર માનાંકમાં લેમડા એ નથી આવતું, વ્યસ્ત આવે બરાબર છે, વનપોન માનાંકમાં લેમડા, આન્સર ઓપ્શન ડી બરાબર છે, આન્સર ઓપ્શન ડી। 19મો એમસીક્યુ છે જ નહીં, હવે નવો ટોપિક ચાલુ થાય, પહેલાં આનો ફોટો લઈ લો, ટાઈમ ટુ ટેક સ્ક્રીનશોટ બરાબર છે। મિત્રો આના પછીનો ટોપિક જે છે ને સદીશોનું બહિર્ગુણન છે બરાબર, સદીશ ગુણાકાર અને બહિર્ગુણાકાર એ આપણે પછી કરશું, આજે આટલું જ રાખીએ છીએ। આજના દાખલા બધા એક વખત વધુ રફ નોટની અંદર લખી નાખજો, પાકા કરી નાખજો અને આવનારી જે થિયરમ છે એ એકવાર વાંચી લેજો જેથી કરીને તમને કોઈ તકલીફ ન પડે। આમાં થાય એવું કે જો તમે થિયરમ પરફેક્ટલી પ્રિપેર કરેલી હોય ને તો ક્યારેય કંઈ પ્રોબ્લેમ રહેતો નથી, અને પરફેક્ટલી પ્રિપેર ક્યારે થાય કે એના માટે તમારે ખુદ મેદાનમાં ઉતરવું પડે, એટલે કે તમારે પોતે ઘણી વખત જ્યાં સુધી નવી એક્સરસાઇઝ એટલે 10.4 ચાલુ ન થાય ત્યાં સુધીની થિયરી ક્યારેક વાંચે ખબર પડી જાય ને ક્યારેક એકવાર લખવી પણ પડે બરાબર છે। એટલે એ તમારા હાથની વાત છે તમે કઈ રીતે પ્રિપેર કરો છો, કારણ કે દરેક બાળકની કેપેસિટી અલગ અલગ હોય તો એ રીતે તમે પરફેક્ટલી પ્રિપેર કરી નાખજો એટલે કંઈ પ્રોબ્લેમ ન આવે। તો આજે આટલું જ રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી કેર રહો, સુરક્ષિત રહો, પરંતુ ગણિત સાથે રહો, તમારો દિવસ શુભ રહે મિત્રો।